સુરેન્દ્રનગરના લીંબડી સબ જેલમાંથી ચાર કેદી ફરાર થઈ ગયા છે, ત્યારે સુરેન્દ્રનગર એલસીબીએ આ નાસી ગયેલા એક કેદીને ઝડપી પાડ્યો છે. કેદી રમેશ ઉર્ફે જગદીશ તારૂની ધ્રાંગધ્રાથી ધરપકડ કરાઈ છે, ત્યારે નાસી છૂટેલ અન્ય ત્રણ કેદીઓને પકડવા શોધખોળ હાથ ધરી છે. લીંબડી સબ જેલનો આ મામલો, જ્યાંથી ચાર કેદીઓ જેલમાંથી ફરાર થઈ ગયા હતા, ત્યારે એક કેદી રમેશને એલસીબીએ ઝડપી પાડ્યો છે. સબ જેલમાંથી ટોટલ ચાર કેદીઓ ફરાર થયા હતા. સુરેન્દ્રનગરની લીંબડી સબ જેલમાંથી ચાર આરોપીઓ ફરાર થતા પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું, ત્યારે સુરેન્દ્રનગર એલસીબીએ નાસી ગયેલા ચાર કેદીમાંથી એક કેદીને ઝડપી પાડ્યો છે. આ કેદી રમેશ ઉર્ફે જગદીશ કારુ ધ્રાંગધ્રાથી ઝડપાયો છે, ત્યારે નાસી છૂટેલ અન્ય ત્રણ જે કેદીઓ છે તે કેદીઓને પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. સંવાદદાતા વિરેન ડાંગરેજા ફોન લાઈન પર. જીવરેન, જે રીતે લીંબડી સબ જેલમાંથી ચાર કેદીઓ ફરાર, એક કેદીની ધરપકડ કરી લેવામાં આવી છે, હાલ એલસીબી દ્વારા શું કાર્યવાહી કરાઈ રહી છે? વિરેન, ચોક્કસથી અંકુર, વાત કરવા હોય તો બે દિવસ પહેલા લીંબડી સબ જેલમાંથી ચાર જેટલા કેદીઓ નાસી ગયા હતા, તેમજ આ ઘટનાને પગલે જિલ્લામાં પોલીસ નાકાબંધી કરી, ત્યારે હાલ જ મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચાર કેદીઓ પૈકી એક કેદીને ઝડપી પડ્યો છે. નાસી છૂટેલ કેદી રમેશ ઉર્ફે જગદીશ કારુની હાલ પોલીસે ધ્રાંગધ્રાથી ધરપકડ કરી છે, અને અન્ય નાસી છૂટેલ અન્ય ત્રણ કેદીઓને ઝડપી પાડવા શોધખોળ પણ હાથ ધરી છે. તેમજ અન્ય વિગતની વાત કરો તો આ કેદીને ભાગવામાં મદદરૂપ અન્ય એક શખ્સની પણ પોલીસે ધરપકડ કરી હાલ બંનેની પૂછપરછ કરી તમામ અન્ય કેદીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જી અંકુર, બિલકુલ વિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.